માળિયાહાટીનામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગૌ રક્ષા દળના હોદ્દેદારોનું પ્રખંડ સંમેલન યોજાયું હતું, જેમાં ધૂન બોલાવી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. માળિયાહાટીના પ્રખંડના ખંડમાં આવતા 57 ગામમાંથી 28 જેટલા ગામોમાં ટીમો બનાવી વિવિધ જવાબદારીઓની નિમણૂક કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજુબાજુના ગામના લોકો જોડાયા, કાર્યકરો જોડાયા. માળિયા તાલુકાની અંદર 57 ગામ આવેલા છે, જેમાંથી આજરોજ 28 ગામોની અંદર વરણી કરવામાં આવી છે, જેમાં માળિયા તાલુકાની અજયસિંહ સિસોદિયાની જવાબદારી સોંપવામાં આવેલી છે, તેમજ બજરંગગઢની અંદર અનુપસિંહ સિસોદિયાની જવાબદારી સોંપવામાં આવેલી છે, તેમજ માળિયાના ઉપપ્રમુખ તરીકે ગૌતમભાઈ દવે, તેમજ માળિયાહાટીના વિશ્વ હિન્દુ પરિષદના લીગલ સેલમાં એડવોકેટ વિશાલ કુમારની ધોરણની વરણી કરવામાં આવેલી છે.